આપ જોઈ રહ્યા છો સ્પેડિયસ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની કહેતી એન્કર પાવી બામણિયા. સ્પેડિયસ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પેડિયસ 17 ડિજિટલ લાઈવ. હરમે સત્યની સાથે વડોદરા શહેરના તાંદરજા વિસ્તારના કોટિયાપુરા સભાના પાર્ક મેઇન રોડ ખાતે વરસાદી પાણી ભરાઈ જવાથી વાહનો અને રાહદારીઓથી અવરજવરવાળા રસ્તા પર નાગરિકોને કોર્પોરેશનના પાપે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વરસાદ પહેલા ગટરકાસ સફાઈ કરવામાં આવે પણ તાંદરજા કોઠારિયાપુરા ખાતે વર્ષોથી આ વિસ્તારમાં એક વરસાદના ઝાપટામાં પાણીનો ભરાવો થાય છે અને ત્યાંના રહીશોને કેટલાક દિવસો સુધી પાણીના ભરાવાનો સામનો કરવો પડે છે અને હાલાકી ભોગવે છે. કોર્પોરેશનમાં ઘણીવાર ફરિયાદ કરવા છતાં સમસ્યા પૂરી કરી શક્યા નથી તેમ ત્યાંના રહીશોનું કહેવું છે. નજીર શેખ સાથે સલીમ મુલતાની, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. વિસ્તાર જેને શું સમસ્યાઓ છે? આ એક તાંદલિયા વિસ્તાર આવ્યો છે જેમાં કોઠિયાપુરે સભાના પાર્કની નાકા પર વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજે 25 વર્ષથી એકને એક અમે કેટલી રજૂઆત કરી છે કે ભાઈ પાણીનો નિકાલ નહીં થતું તો કોર્પોરેશનના અધિકારીઓ આવે છે, આવીને સાફ સફાઈ કરીને નાહી જાય છે પણ બીજા દાડે સેમને સેમ આને આને પ્રોબ્લેમ રહે છે. કેટલા ટાઈમથી આ સમસ્યાઓ છે? આ નિવારણ કમસે કમ 25 વર્ષ થઈ ગયા છે. 25 વર્ષથી એનું પરમિટ નિકાલ આવતો નથી. શું તાંદલિયાના વિસ્તારના લોકો વેરો કંઈ ભરતા નથી? એવું તો કંઈ છે નથી. ટાઈમ પર વેરો ભરી દે છે તો પણ એમને શું તકલીફ છે કોર્પોરેશનના અધિકારીને એ ખબર પડતી નથી. આના પહેલાં તમે અધિકારીઓને જાણ કરી છે? કેટલી વારંવાર વોર્ડ નંબર 11માં પણ રજૂઆત કરી, વોટ્સઅપ પર એમને ફોટા મોકલીને આપણે રજૂઆત કરી છે પણ તો પણ એ આવે છે ને અહીં આગળ આવી ને સાફ કરી જતા રહે છે, બીજા દાડે સેમ પ્રોબ્લેમ રહે છે. શું નામ આપનું? મારું નામ સાજીશ સૈયદ. હાલ આ વિસ્તારમાં શું સમસ્યાઓ છે? હાલ આ વિસ્તારની અંદર આ તાંદરજાનું કોઠિયાપુરા એટલે ભરચક વસ્તીમાં એરિયામાં ગણાય છે. છેલ્લા 25 વર્ષથી અહીં આગળ પાણીનો કોઈ નિકાલ નથી. તંત્ર અને સાથે કેટલી કમ્પ્લેન આપ્યા પછી બી આ તંત્ર સુધરતી નથી. છેલ્લા પોતપોતાની મનમાની પ્રમાણે કામ કરીને જાય છે. ઢાંકણાઓ ચોમાસા પહેલાં આવતા ગટરો સાફ કરે છે પણ ત્યાંને ત્યાં ગટરનો કચરો નાખીને જતા રહે છે. એ જ ગટરનું કચરો પાણી પાછું ગટરની અંદર જ આવે છે. તમે જોશો તો અહીંયા રોડ પર પાણી ભરાઈ જાય છે, ઘૂંટણ ઘૂંટણ સુધી આજુબાજુના દુકાનમાં ઘરમાં બધે જ પાણી ભરાઈ જાય છે. કેટલા ટાઈમથી આ સમસ્યા છે તમે કોઈ અધિકારીને જાણ કરી છે? 10-15 વર્ષથી તમે જોશો. આ વર્ષ આવતા વર્ષનું બી તમે વિડીયો જોઈ લો, ફૂટેજ જોઈ લો, ફોટા જોઈ લો, બધાની અંદર આ જ વસ્તુ દેખાશે. જીટી પોલીસ સ્ટેશનથી લઈને કોઠિયાપુરા ગામ, તાંદલજા ગામ, આજે બહોળા સિટીનું સેન્ટર કહેવાય છે તાંદલજા, ત્યાં પણ આને આ જ વસ્તુ દેખાઈ રહ્યું છે. ઘૂંટણ સુધી પાણી ભરાઈ રહે છે. શું નામ આપનું? સિરાજભાઈ.